ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા વકીલો તથા હત્યાનો ભોગ બનેલ સહિતના વકીલોને વકીલ મંડળોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભરૂચના સિનિયર વકીલ જસુભાઈ જાદવને મારામારી પ્રકરણમાં મોત નિપજ્યું હતું, જેને લઈ વકીલ મંડળમાં પણ રોષ જોવા મળ્યો હતો. ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા કોરોના કાળમાં અવસાન પામેલા તથા અન્ય કુદરતી રીતે નિધન થયેલા વકીલોને વકીલ મંડળોએ શ્રદ્ધાસુમન પાઠવી હતી અને વકીલ સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ કરી હતી. હું ભરૂચ બાર પ્રમુખ ભરતસિંહ ચાવડા. આ રોજ ભરૂચ બાર એસોસિએશન કોરોના કાળ દરમિયાન જે 6 અમારા વકીલ એડવોકેટો ગુજરી ગયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે હાલ ભેગા થયેલા છે અને તેઓને શ્રદ્ધાંજલિ આપવા આજરોજ અમો બાર એસોસિએશનમાં રેફરન્સ રાખવાના હતા. તેઓમાં રાજશ્રીબેન મોદી, કીર્તિબેન ભટ્ટ, કમલેશ વસાવા, શિવનંદન પટેલ તેમજ નીતિનભાઈ મોદી નાઓ ગુજરી જવાથી હાલ અમારી સાથે રહ્યા નથી. તેઓની અછત અમારા વકીલ બારને રહેશે અને વકીલ બાર તેમને સદા યાદ કરે છે. અચ્છા, બીજું કંઈ વકીલો પણ અવારનવાર હુમલા પણ થાય છે, એ બાબતે શું કહેશો? હા, અવારનવાર ભૂતકાળમાં પણ આ વકીલો પર હુમલા થયેલા છે અને હાલમાં પણ તાજો જ બનાવ છે જસુભાઈ જાદવ પર, જેઓ પર હુમલો થયો અને તેમને મૃત્યુ થઈ ગયું છે. હુમલામાં મર્ડર કરવામાં આવ્યું છે. અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ એની રજૂઆત કરેલી છે અને શ્રી રૂપાણીભાઈ સાહેબને પણ અમે કીધેલું છે કે જો દરેકને પ્રોટેક્શન એક્ટ મળતો હોય તો અમારા એડવોકેટને કેમ નહીં? વકીલો અહીંયા ગાડી ન્યાય અપાવવા માટે આવે છે. જો એમની જ સાથે અન્યાય થતો હોય તો એમનું રક્ષણ કોણ કરશે? જેથી અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરેલી છે. તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરીએ? અમારી આંગળી નહીં સંતોષાય તો અમે એના માટે આગળ ચળવળ ચલાવીશું અને અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાનો બને એકલા તમામ પ્રયત્ન કરીશું.